આગામી 9મી ઓગસ્ટના રોજ યોજાનાર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમને સફળ બનાવવા માટે નવસારી જિલ્લામાં બિલિસન ટાઈગર સેના દ્વારા વિવિધ જુદા જુદા વિસ્તારોમાં જઈ સભાઓ કરી આદિવાસી સમાજને બંધારણીય કાયદા અંગે સમજ આપવામાં આવી રહી છે. વાંસદા તાલુકાના રંગપુર ગામ ખાતે બિલિસન ટાઈગર સેનાના નવસારી જિલ્લા પ્રમુખ પંકજ પટેલ તથા તાપી જિલ્લાના બીટીએસના અધ્યક્ષ ધવલ ચૌધરીની ઉપસ્થિતિમાં એક જાહેર સભા મળી હતી, જેમાં આદિવાસી સમાજના લોકોને વિશ્વ આદિવાસી દિવસ તેમજ બંધારણ કાયદાની જાગૃતિ આપવામાં આવી હતી. બિલિસન ટાઈગર સેના અધ્યક્ષ ગુજરાત રાજ્ય આજે વાંસદા તાલુકાના લીમઝર ખાતે આદિવાસી બિલિસન ટાઈગર સેના દ્વારા આદિવાસી સમાજના બંધારણીય હક અધિકારોને લઈને અહીંયા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. મીટિંગની અંદર ખાસ ગુજરાતની અંદર જે રીતના આદિવાસીઓના સળગતા પ્રશ્નોને લઈને અને ગુજરાતનો આ બેલ્ટ ઉમરગામથી અંબાજી સુધીનો જે અનુસૂચિ 5ની અંદર આવે છે, આ વિસ્તારની અંદર અનુસૂચિ 5 લાગુ હોવા છતાં પણ આજ સુધી ગુજરાત સરકારે અનુસૂચિ 5ની અમલવારી નથી કરાવી, જેને લઈને આજે અમે આ વિસ્તારની અંદર મીટિંગનું આયોજન કર્યું છે. અને આવનાર 15 નવેમ્બર બિરસા મુંડા જન્મજયંતિ અને બિલિસન ટાઈગર સેના સ્થાપના દિવસે ઉમરગામથી લાખોની સંખ્યામાં આદિવાસીઓ ગાંધીનગર તરફ કૂચ કરીશું અને આદિવાસી ક્ષેત્રની અંદર અનુસૂચિ 5ની અમલવારી તાત્કાલિક ધોરણ કરવામાં આવે એની અમે માંગણી કરીશું. કારણ કે જો રાજસ્થાનની અંદર વસુંધરા સરકાર જો અનુસૂચિ 5 આપી શકતી હોય તો ગુજરાતની અંદર કેમ ના આપી શકે, જેથી કરીને તાત્કાલિક ધોરણે સરકાર આ નિર્ણય લે અને ગુજરાતમાં અનુસૂચિત 5ની અમલવારી કરવામાં આવે એવી અમારી માંગણી છે.